ચાલો આજે આપણે ભાષામાં ઢ ઢગલાનો ઢ ઢ મૂળાક્ષર શીખવાના. તો બે ચિત્રોની આપણે પહેલાં ઓળખ કરી લઈએ. ઢ ઢગલાનો ઢ ઢ ઢેલનો ઢ. તો ચાલો આપણે ઢ લખતા શીખીએ. તો ઢ કેવી રીતે લખવાનો? બ્લુ લીટી પર પેન્સિલ મૂકીને આપણે ટ ટપાલીનો ટ કરી એવી રીતે કરીને નીચેની બ્લુ લીટી સુધી અડાડીને ઉપર જવાનું અને ગોળ મીંડું કરવાનું. આ કયો મૂળાક્ષર આપણે લખતા શીખ્યા? ઢ ઢ ઢગલાનો ઢ મૂળાક્ષર આપણે બોલતા જશું અને ટપકા ઉપર ગોઠતા જશું. ઢ ઢગલાનો ઢ ઢ ઢેલનો ઢ. જુઓ, ધીમે ધીમે આગળ વધવાનું અને આવી રીતે ટપાલીનો ટ કરીને પછી ગોળ મીંડું કરી દેવાનું. ચાલો બોલતા જશું ને આપણે લખતા જશું. ઢ ઢગલાનો ઢ ઢગલાનો ઢ ઢ ઢેલનો ઢ ઢેલનો ઢ. આવી રીતે આપણે બધા મૂળાક્ષર ટપકા ગૂંટીને શીખ્યા. આજની તારીખ લખવાની 11/10/21. ચાલો હવે આપણે ઢમાં કલર કરીશું. તો અહીંયા કલર આપેલો છે. કયો કલર છે? લાલ કલર. તો આપણે ડબ્બીમાંથી લાલ કલર લઈને ઢમાં કલર કરીશું. તો એમાં પહેલાં શું કરીશું? આપણે બોર્ડર કરીશું, બરાબર છે? આવી રીતે ફરતે બોર્ડર કરીશું પહેલાં અને પછી. ચાલો બોર્ડર થઈ ગઈ ને મારે ફરતે, મૂળાક્ષરની ફરતે બોર્ડર કરી દીધી. હવે એમાં ખાલી જગ્યામાં વચ્ચે આપણે કલર કરીશું. કલર કરતા જશું અને એક જ દિશામાં ઘસતા જશું કલર. અને જ્યાં પણ સફેદ સફેદ આ વચ્ચે જગ્યા દેખાય ત્યાં દાબીને ઘસીને કલર કરીશું. કલર કરતી વખતે કલર મૂળાક્ષરની બહાર જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું અને સરસ સારા અક્ષરે વ્યવસ્થિત કલર કરવાનો. જુઓ, બધા મૂળાક્ષરમાં કલર થઈ ગયો બધી જગ્યાએ. જ્યાં સફેદ દેખાય ત્યાં ઘસીને ઘટ્ટો કલર કરી દેશું. તો જુઓ બાળકો, આજે આપણે ભાષામાં ઢ ઢગલાનો ઢ મૂળાક્ષર શીખ્યા.